વિરામ બાદ આગળ વાત કરીએ તો ગુજરાત સરકારે હવે ગ્રામ પંચાયતમાં વર્ષોથી ફરજ બજાવતા સેવકો સહિત અન્ય કર્મચારીઓને છૂટા કરવાના આદેશ આપ્યો છે, ત્યારે હવે સરકાર સામે કર્મચારીઓ રોષે ભરાયા છે. ગુજરાત સરકારે હવે ગ્રામ પંચાયતોમાં ફરજ બજાવતા સેવક, બોર ઓપરેટર સહિત કોમ્પ્યુટર ઓપરેટરોને છૂટા કરવાનો નિર્ણય લીધો છે. તાજેતરમાં પંચાયત, ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગે એક પરિપત્ર બહાર પાડીને ગુજરાતની તમામ જિલ્લા પંચાયતોને આદેશ કર્યા છે કે તેઓ પોતાની તાબાની તમામ ગ્રામ પંચાયતોના આવા કર્મચારીઓને છૂટા કરી દે, જેને લઈને હજારો કર્મચારીઓ બેરોજગાર થાય એવી પરિસ્થિતિ ઊભી થઈ છે. ગ્રામ પંચાયતમાં જે પટાવાળા ક્લાર્કો જે કામ કરતા હતા, જેઓને આ 10 દિવસ પહેલાં જે સરકારે પરિપત્ર બહાર પાડીને જે છૂટા કરવાનો આદેશ જે આપ્યો છે, ખરેખર એ લોકો ગ્રામ પંચાયતની અંદર બધું કામ સંભાળ રહ્યા હતા અને અચાનક એ લોકોને છૂટા કરવામાં ખરેખર આ સરકારે વ્યાજબી નથી અને વર્ષોથી ફરજ બજાવતા હતા. આ કારણે બિલ બધા ઘરે પહોંચાડતા હતા અને આજે લોકોને છૂટા કરવામાં આવે એ ખરેખર વ્યાજબી નથી. ગુજરાતના અમે 13,720 અમે ગ્રામ પંચાયતમાં ઓપરેટર તરીકે ફરજ બજાવી રહેલા છીએ, જેમ પટ્ટાવાળા, બોર, ક્લાર્ક આ લોકો પણ ફરજ બજાવી રહ્યા છે. એ પણ લોકો તલાટીનું આખું દરેક કામ વિગતવાર કરતા હતા, એમ અમે પણ વીસીઓ કોમ્પ્યુટર ઓપરેટર તરીકે 7 બારના ઉતારા, લાઇટ બિલ એવી ઘણી બધી સેવાઓ અમે આપતા હતા. ગુજરાત સરકાર સામે છેલ્લા થોડા સમયથી આંગણવાડી કાર્યકરો, હેલ્થ વર્કરોએ પોતાને કાયમી કરવાની માંગ સાથે હાઈકોર્ટના દ્વાર ખખડાવ્યા હતા, ત્યારે એ જ રીતે પંચાયતમાં ફરજ બજાવતા આ કર્મચારીઓ પણ પેન્શન સહિત અન્ય સહાયની માંગ સાથે કોર્ટમાં જઈ રહ્યા છે, ત્યારે આગળથી આવી પરિસ્થિતિ ઊભી ન થાય અને નિયમ મુજબ ભરતી થાય એ માટે આ લોકોને છૂટા કરવાનો નિર્ણય લેવાયો છે. સરકારશ્રીના પંચાયત ગ્રામ વિભાગના 2017ના પરિપત્રથી સૂચનાઓ આપી છે, જે મુજબ ગ્રામ પંચાયતના આ પ્રકારના જે કર્મચારીઓ છે છૂટા કરવાની જે સૂચના આપી એ અંગે અત્રેથી દરેક ગ્રામ પંચાયત અને તળાટી કામ મંત્રીશ્રીને આ સદનું પરિપત્ર પરિપત્રિત કરવામાં આવેલ છે અને તેનો ચુસ્તપણે અમલ થાય તે માટે એમણે દરેક ગ્રામ પંચાયતને જણાવવામાં આવેલું છે. હાલમાં હિંમતનગર તાલુકામાં જ સરકારના આ નિર્ણયથી 350થી વધુ કર્મચારીઓ છૂટા થયા તેમ છે. વળી આ કર્મચારીઓ જો છૂટા થશે તો હાલ પૂરતા ગ્રામ પંચાયતના બધા જ કામ ઠપ્પ થઈ જવાની શક્યતાઓ રહેલી છે, ત્યારે સરકાર આના ઉપર પુનઃ વિચાર કરે એ જરૂરી બન્યું છે. દીપકસિંહ રાઠોડ, CN24 ન્યૂઝ, હિંમતનગર.